શિરીષ પટેલ, નિકુલ મોદી, પછી રીટા પેન્સિલવેનિયા. દીપકભાઈ, આપણે ડખો ન કરવો એક આપણું છે. બીજું, મન વચન કાયાના કાયાને ધ્યેય પ્રમાણે ચાલવાનું, એનું પોતાનું નહીં થવા દેવાનું. એટલે એમાં આપણે ડખો મનકા ચલતા ચલે એ ના ચાલો, એવું નહીં. અને એક બાજુ ડખો નહીં કરવાનો, એનું જરા બેવું જરાક. એ મનકા ચલતા ચાલે ડખો જ કહેવાય. મન સાથે તન્મયાકાર થયો ને એટલે મનમાં ડખો જ કર્યો કહેવાય. મનથી જુદા પડો એટલે મનમાં ડખો નથી કરતા. મન સાથે વાત કરીએ તો ડખો તો ડખો ન કહેવાય. ડખો એટલે શું કહે છે? મન વચન કાયા ડિસ્ચાર્જ થઈ રહ્યા છે એને આપણે ફેરફાર કરવા જઈએ છીએ, અથવા તો ગમે છે એટલે રાગથી જોઈન્ટ થઈએ છીએ, નથી ગમતું તો દ્વેષ થાય છે. એ રાગદ્વેષ એ ડખો કહેવાય છે. શ્રીષ્ણને વધારે ખાવું હોય તો કે નથી ખાવાનું, એટલે મન મન આમ કહે છે અને આપણે નથી ખાવાનું, એ ડખો ના કહેવાય. ડખો એટલે શું છે? પેલું મોંને આપણે ઓગાળીએ છીએ કે શ્રીષ્ણમાં શું ફરક પડવાનો છે. તને ભાવે છે થોડુંક લે, વધારે પડતું ખાઈશ ને પાછો આફરો ચડશે, સત્સંગમાં બેસવાનું ડખા. એટલે આપણે સમજણ આપીએ છીએ અને તે મનને ડિસ્ટર્બ નથી કરતા. મનને માટે જે અભિપ્રાય છે બાવા પાસે, એ બાવાના અભિપ્રાયને ફેરવડાવીએ છીએ. એટલે વાતચીત કરીએ તો એ ડખો નથી કહેવાતો. અને કદાચ કેવું હોય ને તો આ ડખા ભૂસવા માટે ડખો છે. જેમ પેન્સિલથી લીટો પડ્યો તો રબરથી ભૂસવો પડે ને, એવો અજ્ઞાનથી લીટો પડી ગયો છે, હવે જ્ઞાનથી ભૂસી રહ્યા છે, પ્રજ્ઞાથી એને ભૂસી રહ્યા છે. પ્રતિક્રમણ પણ એ જ ભાગ પડે છે. એટલે ડખાને ભૂસવા માટે બીજો ડખો કહેવાય. બરાબર. ખરેખર ડખો કરતા ડખો એ કરે છે આપણે એને ભૂસી રહ્યા છે કે આવું ના હોવું જોઈએ. એટલે એ ભાગને શું કહેવું? ડખો કહેશો તો પેલા ડખો પછી સમજ આવશે નહીં. એટલે આપણે કહેવાય પ્રતિક્રમણ કરજો. એટલે પ્રતિક્રમણ એટલે શું? ડખાને ભૂસી રહ્યા છે, બીજી વખત ના થાય એવી જાગૃતિ રાખવા માંગીએ છીએ. એટલે ખરેખર પ્રતિક્રમણ એ જાગૃતિ સાથે છે. એટલે અજાગૃતિથી ડખો થાય છે, જાગૃતિથી ડખો નથી થવા દેવો એવું નિશ્ચયમાં આવીએ છીએ. રીટા, પછી ચારુ ભાલોડિયા. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, ઘણી વાર બુદ્ધિ ખૂબ જ ડખા કરે છે ત્યારે જાગૃતિ રહેતી નથી, ને બીજાના દોષો દેખાય છે, કરતા દેખાય છે, નેગેટિવ વિચાર આવે છે, અણગમો, અભાવ અને અભિપ્રાય પણ અપાય છે. આવા સંજોગોમાં જ્યારે હું એવું રહ્યા કરે છે કે જ્યારે હું સાચી છું, સારી છું, જાણું છું, સમજુ છું, એવા બધા પ્રસંગોમાં પોતાની સીટ ચારુની સીટ પર અવાતું નથી અને શુદ્ધાત્માની સીટ પર ચારુની સીટ છૂટાતી નથી અને શુદ્ધાત્માની સીટ પર અવાતું નથી. તો આવા સંજોગોમાં એક્ઝેક્ટલી શુદ્ધાત્મા કેવી રીતે જોવા ને પોતાની જાત જોડે કેવી રીતના વાત કરવી એ માટે સમજણ આપવા કૃપા કરશો. પણ શરૂઆત અહીંથી કરો ને કે બીજાના દોષ જોવાય છે અને પછી દુઃખ અપાય છે, એનાથી પણ જો નીચેની સ્ટેજમાં દુઃખ અપાતા હોય, ધાર્યું કરીને પહેલા દુઃખ આપી દઈએ, આક્ષેપ આપીને દુઃખ આપી દઈએ, ના હું સાચી છું એટલે પછી બીજા ખોટી મનાવીએ અને પછી બીજાને કહીએ ખરા તો જો જૂઠી છે, હું તો આવું કરું જ નહીં, એટલે કોઈને દુઃખ આપીએ, એવું બને છે? હા, બને છે. એટલું સુધારો બહુ થઈ ગયું. વાણીથી વર્તનથી દુઃખ આપવાના બંધ કરો. એટલું આ શું છે? અહીંથી આપણે ટ્રેક પર ચડીશું ને પછી ગાડી પાટા ઉપર દોડશે. બરાબર. અને પછી ત્રીજું આવે છે મનનું. મનથી આવી છે તેવી છે દોષ દેખાડ્યા કરતું હોય બુદ્ધિને મનને બધા, તો એ પાછું પ્રતિક્રમણ કરાવો. પ્રતિક્રમણ તો ખૂબ જ કરાવીએ છીએ, પસ્તાવો ખૂબ જ થાય છે. હા, તો તમારે નહીં કરવા, ચારુને કહેવાનું ધોઈ નાખો, નક્કી કરો આપણે ઊંધે રસ્તે જવું છે કે પાછા ફરવું છે. હા, એટલે પસ્તાવો ખૂબ થયા કરે એટલે વાતચીત થાય પણ બહુ નથી. હવે બીજો ભાગ કરીએ. આ તમે કરી જ રહ્યા છો, વાણી વાંચો છો? દાદા વાણી વાંચો છો, પછી નિર્દોષ દર્શનથી નિર્દોષ એ ખાસ વાંચો, એ તમને હેલ્પ કરશે કે કેવી રીતે નિર્દોષ જોવા. એટલે ધીમે ધીમે દાદાની વાણીના ટચમાં રહો કે જેથી કરીને આપણી પ્રકૃતિના દોષો સામે જ્ઞાન કેવી રીતે ગોઠવો એની કંઈક સમજણ મળશે આપણને. એટલે જ્યારે એવું થતું હોય છે ત્યારે ખ્યાલ પણ આવે છે અને વાતચીત નથી થતી, પણ જ્ઞાનના શબ્દો તો બોલાયા જ કરે છે પણ બંધ નથી થતું. એનું બંધ નહીં થાય, એને ટાઈમ જશે ત્યારે ખાલી થશે. ત્યાં સુધી આ પ્રતિક્રમણનો ઉપાય કરો.
અને પ્રતિક્રમણ હજુ દોષિત કેમ દેખાય છે? કારણ નિર્દોષ દેખાતો નથી. માટે હવે નિર્દોષ જોવાની દ્રષ્ટિ ખુલ્લી થાય ને, પછી બહુ તોફાન શાંત થતા જશે કે શુદ્ધાત્મા જુદો, ચંદુનો ભરેલો માલ જુદો, પછી દોષિત જ ક્યાં છે? એવું ક્યારેક રહે પણ એ વધારો નથી રહેતું દર વખતે. એટલે એ નિર્દોષ જોવાની દ્રષ્ટિ વધશે ને. આમાં કેવું છે, આપણે દોષના પ્રતિક્રમણ કરીએ જ ખરા, પણ સામાન્ય નિર્દોષ જોઈને નહીં. એ દોષિત છે તો ખરો જ, પણ મારી ભૂલ થાય છે એટલે હું મારી ભૂલ ધોઈ નાખું છું. એટલે દોષિત જોઈને પ્રતિક્રમણ કરીએ છીએ. ના ભાઈ કીધું કે આમ બહારથી હું શું મને થતું નથી, પણ કોક એની વાત કરે તો પાછું અપસેટ થઈ, અકડામણ ચાલુ થાય. એટલે હજુ બુદ્ધિ એમ દોષિત ઠરાવેલો છે એને, અને ત્યાં પૂરેપૂરો નિર્દોષ દેખાયો નથી. હજુ પૂરેપૂરો નિર્દોષ દેખાય ને, તેની ગમે તેવી સારી વાત આવે, ખોટી વાત આવે, એની ખોટી વાત આવે તો અંદર ખુશ થાય, હમ પછડાયો લે કે છે, અને સારી વાત આવે તો ઈર્ષા ઊભી થાય, હજુ આ લોકો એની વાહ વાહ બોલે છે, આ તો કેટલો ખોટો માણસ છે. એ આપણું એનો નેગેટિવ અભિપ્રાય પડેલા છે આપણીમાં. એ દોષિત જોયો છે, એને આત્મા જોયો નથી, ચોખ્ખો છે એવો જોયો નથી. પણ ક્યારેક ક્યારેક દેખાય, પણ પછી પાછું આવરણ આવી જતું હશે. એટલે આવી જ જાય ને, લીલ ફરી વળે. એક પથરો નાખો ને, અત્યારે 5 દિવસ શિબિર છે ને, તો પથરા નાખ્યા બરાબર એ લીલ ખસે થોડીક, અજવાળું ઠેઠ ભોય તળીએ તળીએ સુધી જાય પ્રકાશ, પછી ધીમે ધીમે. કારણ રોજનો આપણો વ્યવહાર એવો છે ને, એવો જાગૃતિ પૂરેપૂરી રહે નહીં, એટલે ધીમે ધીમે પાછું આવરણ ચડી જાય. 1-2 મહિને પાછું લીલ ફરી વળી હોય, એટલે પાછું પછી જેવો અજ્ઞાન દશામાં કેવું એ વાણી ને વર્તન ને બધું અપસેટ અપસેટ ને ડિસ્ટર્બ ડિસ્ટર્બ ને બધું એવું ચાલુ થઈ જાય, એટલે પાછું શિબિરમાં આવો સત્સંગમાં આવો એટલે પાછી લિંક તૂટે બધી. અથવા તો તમે પછી રોજનો એક પ્રયોગ ગોઠવતો, આ વિધિ નિયમથી હોય, વાંચન, સામાયિક પ્રતિકોણ, રોજે રોજનો પુરુષાર્થ આપણો થોડો થોડો હોય ને, કે આ મોહ માટે કે ક્યાંય કશાય માટે, રાગ કે દ્વેષ માટે, જે જે આખા દિવસમાં દોષો થયા પર ચોખ્ખા કરી જ નાખવા છે, તો પછી ધીમે ધીમે પેલું બ્રશઅપ કર્યા કરો તો જાગૃતિ અકબંધ રહે. હજુ એમાં જો વિધિઓ છૂટી જાય કે પ્રતિક્રમણો છૂટી જાય કે વાંચન છૂટી જાય, તો ધીમે ધીમે પાછું આવરણ ફરી વળે. સીટ બદલવા માટે ટ્રાય કરીએ કે શુદ્ધાત્મા જ છે, શુદ્ધાત્મા જ જોવા છે, પણ પોતાની ચારોની સીટ પર એટલું બધું સજ્જડ બેસાઈ જાય છે ને કે પછી પેલું આવતું જ નથી, અને એક્ઝેક્ટ જ્ઞાન એટલે આ બુદ્ધિ પેલી નડે છે આપણને, એને દોષિત ઠરાવવા દે છે, ઠરાવી દે છે કે છે જ એવો. મારું નુકસાન કર્યું તો હું એને કેમ ચલાવી લઉં? એટલે આપણે મારું એટલે હું બુદ્ધિ એટલે અહંકારની પ્લેટફોર્મ પર જતા રહીએ છીએ, પછી બુદ્ધિ પેલું જ દેખાડ દેખાડ કરે છે કે એ જ દોષિત છે. એટલે ત્યાં છૂટું પાડો કે હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, ફાઇલ જુદી, તમે રિયલ છો, આ રિલેટિવ છે, એમ કરતાં કરતાં જુદું પાડી પાડીને થોડું થોડું શક્તિ માગીને દાદા પાસે ઉકેલ લાવો. જય સચ્ચિદાનંદ. હલો, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન પણ ડખા વિશેનો જ છે, પણ એનાથી આગળ થોડું ઘણીવાર બે ફાઇલો વચ્ચે ડખો કે એવું થતું હોય તો એમાં રીટા એની બુદ્ધિથી દખલ કરે, તો એનું સોલ્યુશન કેવી રીતના લાવવું? હા, એટલે ધીમે ધીમે આપણે પૂછી જવાનું કે હું વચ્ચે પડું તો માથું મારશો જ નહીં, અમારી રીતે પડીએ તો પતી ગયું. આપણે એકના પક્ષમાં પડશો ને તો બીજાને દુઃખ થશે, અને બેના માથા વાળશો ને તો તમારી વગર ચટણીએ સેન્ડવીચ થઈ જશે. અરે, એવું જ થાય છે, બંને ફાઇલોને રીટા ઉપર રાગ છે એને લીધે. કંઈ નહીં, પણ આપણે કેવું છે કે હંમેશા બેના પ્રોબ્લેમમાં દરેક બંને પોતાનો દોષ જોતા થશે ને, તો આનો ગૂંચવાડોનો અંત આવશે. આપણે કહીએ તારી ભૂલ છે, આ બરોબર છે, તો પછી આનો અંત નહીં આવે. કારણ દરેકને એમ જ લાગે હું સાચો છું, બંનેને એમ લાગે અમે સાચા જ છીએ. એટલે આ સોલ્યુશન લાવવામાં કહેવાનું કે હવે આપણે જ્ઞાનથી જવું હોય તો આ રસ્તો છે કે ભાઈ આપણે કલાક બેસીએ, પોતાની ભૂલ જોઈએ, પ્રતિક્રમણ કરીએ તો શાંતિ થશે ઘરમાં. સામાન્ય ભૂલ કાઢશું ને તો ગૂંચવાડા વધશે જ. એટલે રિટર્ન બંને વચ્ચે એટલે મતભેદ હોય, મનભેદ હોય, એવું બધું દેખાય, પણ એને કંઈ કોઈ અભિપ્રાયની કોઈને પડી નથી, પણ તો એની રીતે વચ્ચે ઇન્વોલ્વ થતી હોય ને એવું લાગે. હા, તો આપણે પછી બેસીને આપણી સમય કરો, કોઈની બંનેને છોડી દો, પણ આપણે આપણો કેટલો ડખો કર્યો, કોને દોષિત જોયા, કોની માટે અભિપ્રાય, આને પોઝિટિવ અભિપ્રાય, આની માટે નેગેટિવ અભિપ્રાય, બધા ચોખ્ખા કરો. આ શુદ્ધાત્મા છે ને, આ શુદ્ધાત્મા છે, પ્રકૃતિના હિસાબ છે, પૂરા કરે છે. એવું જ્ઞાનમાં આગળ વધે, નિર્દોષ એકબીજાને જુએ, પોતાની ભૂલ જોતા થાય, એ પ્રાર્થના કરો. બરાબર, જ્ઞાનથી જાઓ.
રીટા એવું વિચારે કે એ લોકોના રીટા ઉપરના રાગ ને બધું ઓછું થાય તો એ બે વચ્ચે મનભેદ મતભેદ દૂર થાય એવું બધું. એ લોકોનો રાગ આપણી પર ઓછો થાય કરતા તમે એના રાગમાં વિતરાગ થાવ. બરાબર, ખોટો મારી પર રાગ રાખે છે એ શું કામ તમે અપેક્ષા રાખો? સાચી વાત છે, એને એવું ના રાખવું જોઈએ, એને આવું ના રાખવું જોઈએ એવી અપેક્ષા આપણે ન રાખવી જોઈએ. પોતાની પોતાની પ્રકૃતિ નથી દેખાતી પણ બીજાનું બધું દેખાય રહે, એ તો આપણું કઈ ને જન્મસિદ્ધ હક છે. કેમેરા બીજા ઉપર જોયા જ કરવો, એમાંથી છૂટવું છે. રીટાની પ્રકૃતિ જોવી છે એની પરથી આટલું શરૂ કરવાનું કે કોકના ઉપર કેમેરા મૂકે છે એની પર આપણે કેમેરા બીજો મૂકો કે તું કોઈના ઉપર જોવે છે એ ખોટું છે, હું તારી પર જોઉં છું, તો ધીમે ધીમે તૂટશે દ્રષ્ટિ. બરાબર છે, બીજાનું જોવે જ પોતાનું ન જોતી અને એટલે લીધે દખલથી જ ડખો અને દખલથી જ એને મોસ્ટલી પ્રોબ્લેમ. કઈ નહીં, આજે આપણે ઓળખ્યું તો ખરું ને રીક્ષા આવી દખલો કરે છે, એ સામાયિકમાં રોજ લેવાનું ચાલુ કરો કે આ દખલો ક્યાં ક્યાં કરી આવે છે એટલે જાગૃતિ શરૂ થાય આપણી. તો એ દખલ છે ડખાથી આગળનું થયું કહેવાય ને કે બીજાના ડખામાં પોતે ઇન્વોલ્વ થાય. શું થયું કહેવાય? એ દખલ કરે છે કોઈના ડખામાં એ ડખાથી ઉપરનું થોડું થયું કહેવાય ને. હા, એટલે વધારે પડતું થયું કહેવાય. યા તો પછી પાછું કેટના આપણું કહે ને પેલું ગાડી સાસરે જાય ને ડાઈન સલાહ. એવું જ છે, સાચી વાત છે પૂજ્યશ્રી. યા ચાલો સામાયિકની વાતો લઈશું, તો સબ્જેક્ટ જરા ઊંચો લેવલનો છે, આપણે નીચા લેવલની સામાયિક કરીશું. આપણે જ અંતસ્કરણને જોઈએ એ વિચારો કેવા, પછી બુદ્ધિ કેવા ડખો કરે, અહંકારને કેવા ભોગવટા આવે, ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે, શું જોઈએ છે બધું, એટલે એકને લેવાનું પહેલાં. આપણે કહે ને 10-10 મિનિટ પ્રયોગ કરવાનો, પહેલાં મનને જોવાનું કે મનની સૌથી વધારે વિચાર શેના આવે છે, ખાવાના ફરવાના ગાંઠો કઈ વધારે તોફાન કરે, એ મનને આપણે ઓળખો. આખા અઠવાડિયામાં કે આવો મહિનામાં સૌથી વધારે વિચાર શેના આવ્યા, શું શું મનમાં છે, જાણે આપણે નિરીક્ષણ કરીએ, ઓબ્ઝર્વેશન. પછી બુદ્ધિને પકડો, આ બુદ્ધિ કેવી છે, બીજાના દોષો દેખાડે, બીજાના પછી આની વાત આને કરી નેગેટિવ ઊભા કરે, ડખા કરે, બુદ્ધિનું તોફાન શું શું ખાય છે લોકો આપણા નજીકના વ્યવહારમાં. ત્રણ આપણે ગ્રુપ પાડ્યા ને, ઘરના ગ્રુપ, ઓફિસ હોય કે બિઝનેસ હોય એ ગ્રુપ અને સત્સંગનું ગ્રુપ. આ બધા સાથે વ્યવહાર કેવી રીતે કરે એ ઓળખવાથી આ પ્રકૃતિ ઓળખાશે. જેમ છરી આમ પડી હોય ને કોઈને દજાડે નહીં, છોલે નહીં, કશું નહીં, પણ ટમેટા નડે ને પેલે ટમેટો કપાઈ જાય બિચારો. એટલે વ્યવહારમાં આવે ને ત્યારે પ્રકૃતિ ખુલ્લી પડે કે આ કેવો માલ છે, અંદર તીણો તીક્ષ્ણ છે કે બુઠ્ઠો છે, બુદ્ધિ તીક્ષ્ણ છે કે બુદ્ધિ એ ખબર ત્યારે પડે. વ્યવહારમાં આવે પકડે કોકને, કોકને દોષિત ઠરાવે ત્યારે ખબર પડે કે આ તીક્ષ્ણ બુદ્ધિ બીજાના દોષ દેખાડે છે. એટલે આ બુદ્ધિને આવી રીતે પકડવી છે આપણે. ચિત્ત સુખ ખોળે છે આવશ્યક બધું, મને આ ભેગું જ કરે. જુઓ ને આપણા ઘરમાં કેટલું વાપરતા આવીશું આપણે, એ સિવાય કેટલું ભેગું કર્યું છે, તો એ ઉપાડવા જાય ને, હમ જો એ તમારે અડવાની હો, હું ત્યાંથી લાવી છું એ મારી વસ્તુ અડવાની તમારે. આપણે ચિત્તમાં પછી જો કોઈક ફૂટ્યું એમાં તો ત્રણ દાડા સુધી ચિત્તમાં આપણો ફોટો પડ્યા કરે, કેટલું સાચવી લાયા હતા, છોકરા ધ્યાન ના રાખે, રમવામાં દડો માર દીધો, ફોડી નાખ્યું, નુકસાન થઈ ગયું, એ ચિત્ત આપણું એને. એટલે આત્મામાં ક્યારે રહીશું? આ રિલેટિવની વેલ્યુ મૂકીને ચિત્ત એમાં ને એમાં ભટકે છે. એટલે ચિત્તને જોવાનું, આ ક્યાં ક્યાં બધું વિષયમાં જાય, ખાવા પીવામાં જાય, પાંચ ઇન્દ્રિયના સુખોમાં ચિત્ત ભટક્યા જ કરતું હોય, એને આપણે જુદું જોતા પ્રયોગ કરી આજે. અને અહંકાર પછી કહે ને, ઇન્ફિરિયરિટી સુપિરિયરિટી કોમ્પ્લેક્સિટીવાળો અહંકાર છે એ જુઓ ક્યાં કેવું એ અસરોમાં આવી જાય છે, કેવો સેન્સિટિવ છે. ના કીધું પેલું આમ જરાક આમ થયું એમાં તો કેટલી બધી અસર થઈ જાય કે મને આવું કેમ કહી ગયા, કંઈક આક્ષેપ આવ્યો એમાં તો આખું ડામાડોળ થઈ જાય. આપણે ટૂંકમાં શું છે કે અંતસ્કરણથી જુદા રહેવું છે અને પાંચ આજ્ઞા AA કે નિર્દોષના પૂરા બધું જ્ઞાન ગોઠવવું છે. અંતસ્કરણ તો ગયા ભવનું પરિણામ છે, આજે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, પણ એમાં આપણે કહે ને જ્ઞાનવાળા કેટલા રહ્યા, જ્ઞાનથી શું જ્ઞાન શું ગોઠવ્યું એ લાવવા માગીએ છીએ. કે મન તોફાન કરતું જ હોય તો કે વાતચીત કરીએ, ભાઈ તારી વાત સાંભળી, આપણે ધ્યેય પ્રમાણે ચાલવું છે,
સંભાવે નિકાલ કરવો છે, મારે કોઈ અથડામણમાં પડવું નથી. તો એ મન ગમે તેવું બતાડતું હોય કે બુદ્ધિ ગમે તેવું બતાડતું હોય, આપણે જ્ઞાન ગોઠવીએ અને એ આપણો પુરુષાર્થ લાવવા માગીએ છીએ કે મંતસ્કરણની સામે જ્ઞાન મારો. સમજાય છે ને બધાને? આ આપણો ધ્યેય છે કે જે જે પ્રકૃતિમાં બની રહ્યું છે એ જ્ઞાનવાળા આપણે થઈશું તો આની પાર નીકળી જવાશે. અને અંતસ્કરણનો માલિક કોણ? તો કે ભાઈ આ દીપક ચંદુ જે કહે ને, દીપક તું કેમ ઊંધું વિચારે છે, દીપક તું કેમ તારું આમ થાય છે, દીપક તારી બુદ્ધિ કેમ ડખા, તું કેમ ચલાવ્યું, તું કેમ એનું સાંભળે છે, ઊંધું નહીં સાંભળો અંતર, એવું કરતાં કરતાં વાતચીતનો પ્રયોગ ત્યાં ફાઇલ વનથી જુદા પડતા થઈએ તો બહુ સ્પીડી જેમ પતંગની દોરી આપણા હાથમાં આવે દોરો તો લગામ, અરે પતંગ ગુલાટ ખાતી હોય ને તો કંટ્રોલ થઈ જાય, એવું અહીંયા જુદું પડવું એ પુરુષાર્થ છે. આખું મન બુદ્ધિ ચિત્ત અહંકારનો માલિક પેલો સૂક્ષ્મતર અહંકાર. એટલે બાવો કોને આપણે? એ અજ્ઞાની બાવો છે. એટલે પેલું તોફાન ચડે છે, જ્ઞાની થતો જશે તો પછી તોફાન છૂટતું જશે. એટલે અહીંયા જ કંટ્રોલ છે બધો, અહીંથી અંતસ્કરણનું બધું. એટલે અહીંયા જ આપણે જુદું પાડવા માગીએ છીએ. તું તારો વિચાર ઊંધા ચાલે છે, તું પ્રતિક્રમણ કર. એટલે એક વિચારનો માલિક પેલો અહંકાર, એને આપણી પાસે, એની પાસે આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ. આપણે શું થઈ જાય છે ભૂલ કે મને કેમ આવા વિચાર આવે છે, મેં કેટલા પ્રતિક્રમણ કર્યા તોય હજુ કેમ સુધરતું નથી. એટલે નથી આપણે આમાં એ પેલો છે, મેં આટલું પ્રતિક્રમણ કર્યું તો કે ના હજુ તારે કરવા પડશે, એવું આપણે જુદું પાડીને બોલો એની સાથે. એટલે જ્ઞાન હાજર રાખો. એ જ્ઞાનવાળા જેટલા થઈશું ને એટલું આનું જોર તૂટતું જશે. બાકી મેં આટલું પ્રતિક્રમણ કર્યું તો ના કરવું તો પડે ને, અને જેટલી વાર પ્રતિક્રમણ કરશો ને એક પડ ગયું પાછું નવું પડ આવશે, ફરી ધોવું તો પડશે, ચીકણો દોષ છે, 500 પડ હશે તો 500 વખત પ્રતિક્રમણ કરવા પડશે, માટે ફરી કરજો હા. એટલે આપણે આત્મા રહ્યા, જ્ઞાન રહ્યા, પ્રજ્ઞામાં રહ્યા અને પેલો પ્રકૃતિ અને પેલો અહંકાર ઓગળ્યા કરશે પછી. એટલે અંતસ્કરણને જોવાએ ખરું અને અંતસ્કરણને ચોખ્ખું કરવાની રીતે જ્ઞાનથી થતી જશે. આ બધાને સમજાય છે કે? ચાલો તો વિધિ કરીએ, અંતસ્કરણને નિરીક્ષણમાં લઈએ. આજે બોલો. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક ફાઇલ વનના અંતસ્કરણને મન બુદ્ધિ ચિત્ત અહંકારના ફંક્શનને જુદું જોઈને ઓબ્ઝર્વેશનમાં રાખીને જોવાની શક્તિ આપો. કોઈને નુકસાન કરનારા વિચારવાણી, કોઈને નુકસાન કરનારા દોષ હોય તો એના પ્રતિક્રમણ કરાવો. જુદાપણાની જાગૃતિ રાખીને એવી સામાયિક કરવાની શક્તિ આપો. ફાઇલ વનના વિચારોને, મનને, વિચારોને જુદું જોવું, પછી બુદ્ધિને જુદું જોવું, ચિત્તને જુદી રીતે જોવું, અહંકારને જુદી રીતે જોવું, એવું જુદા જુદા જોવાની સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, એ દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું.